Dear literature lovers, Ghazals page is now on YouTube. Subscribe to our channel for more updates. Do click on the bell icon to get all the notifications. youtube.com/c/ghazals page. Thank you. नमस्ते। गजल्स ना आ मुकाम पर सब काव्य प्रेमियों स्वागत। मने थोड़ा प्रतिभाव आपशो एटले खबर पड़शे। नमस्ते। गजल्स ना आजना आ कार्यक्रम में आप सबनु स्वागत छे। आजे गजल गठनी परिक्रमा एवा शीर्षक साथे आपणे थोड़ी कविताओ नो पाठ करवाना छे। मने हजी कोई संदेशो मळे तो पछी हूँ वात शुरू करूँ। मित्र कुणाल, मित्र जयेश अने भाई भरत जो एक संकेत करशे तो वात शुरू करिए। आपने जो मारो अवाज संभळातो हो तो हूँ बात शुरू करूँ। मने फीडबैक नहीं मळतो। आपणा कार्यक्रम की शुरुआत आपने मारो अवाज संभळाय छे? नमस्ते। શું આપને મારો અવાજ સંભળાય છે? ભરત પ્રણામ, હિમલભાઈ લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું। कोई ने कहवू नथी एवू नथी, सहज तैयारी बतावे तो कहूँ। हूँ कदी ऊंचा सुरे बोलू नहीं, एकदम नजदीक आवे तो कहूँ। आपनी नजरों जे फरमावी रही, ए गजल जो याद आवे तो कहूँ। कोई ने कहवू नथी एवू नथी, कोई ने कहवू नथी एवू नथी, सहज तैयारी बतावे तो कहूँ। आपनी नजरों जे फरमावी रही, ए गजल जो याद आवे तो कहूँ।
મિત્રો, કોઈ થોડું ખડભળ આવે તો આ વાત થાય એવી છે. હજી મને ખબર નથી પડતી કે મારા હું જે માધ્યમથી વાત કરું છું એ માધ્યમમાં મારી સાથે હું જે બોલી રહ્યો છું એ તમને પહોંચે છે કે નહીં એની મને ખબર નથી પડતી. એટલે જો સહેજ મને પ્રતિભાવ મળશે, અહીંયા મારા મોબાઈલ પર એ આવતો નથી. ગઝલ્સના આ ઉપક્રમમાં બહુ બધા વખતથી આ માધ્યમ ઉપર બહુ બધા સમયથી આ માધ્યમ ઉપર કવિતાના નિમિત્તે જે જુદી જુદી રીતે આપણી વાતો થાય છે, કવિતા કક્ષના એક કાર્યક્રમમાં બનારસના ઘાટ વિશે અને બનારસની કવિતા વિશે એક વાત કરવાનો ઉપક્રમ હતો. મુકેશ, તમે મેસેજ આપતા રહેજો. ત્યારે એ સ્થળની એક ઉર્જા અને એ સ્થળનો એક અનુભવ એક કવિની ચેતનામાં જે રીતે કલવાઈને આપણા સુધી પહોંચતો હતો એની વાત કરી હતી. આજે કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની કવિતાઓનો પાઠ આપણે કરવો છે. કવિતા વિશે વાત કરીએ અને કવિતાનો પાઠ કરીએ એ બેયમાં થોડો ફેર છે. પાઠ કરવાનો હોય ત્યારે કવિતા વિશે વાત કરવાની ઓછી ઈચ્છા થાય, કેમ કે કવિતા પોતે જ એક પર્યાપ્ત અને સ્વયં પર્યાપ્ત એવું માધ્યમ છે સમજવા માટેનું. તો દૂરનું લાવું કને મૂકું ભ્રમણ કક્ષા મહી, તું કહે જો તો તને મૂકું ભ્રમણ કક્ષા મહી. દૂરનું લાવું કને, કેમ કે આપણને આપણે જે ગઝલ્સના પેજ ઉપર જે પરિચય મૂક્યો હતો એમાં હતું કે દ્રાક્ષ ને મંડપ બધાને છે હૃદયનું નોતરું, ફૂલ બુલબુલ કીર કોયલ ને પધારો તીડ પણ, મુક્ત આકાશે રચું છું હું ચહકતું નીડ પણ, સુનકારે શબ્દની ભેગી કરું છું ભીડ પણ, દ્રાક્ષ ને મંડપ બધાને છે હૃદયનું નોતરું, ફૂલ બુલબુલ કીર કોયલ ને પધારો તીડ પણ. અને એમાં એક જગ્યાએ કવિએ કીધું છે કે છે અટકચાળા અકોણા દાંડ પણ પૂરેપૂરા, છે અટકચાળા અકોણા દાંડ પણ પૂરેપૂરા, શું કરું શબ્દ પર ક્યારેક ચડે છે ચીડ પણ. તો સુનકારે શબ્દની ભીડ ભેગી કરનારા આપણા આ કવિ ક્યારેક એ જ શબ્દોની શબ્દો ઉપર ચીડ પણ કરે છે, એ શબ્દોથી રીઝે છે, એ શબ્દો સાથે ખીજે પણ છે, અને બહુ જ રસપ્રદ મુસાફરી આ કવિની કવિતાએ આપણને આપી છે. આજે સહેજ થોડી વાત આપણે કરવી છે. કોઈ કવિની કવિતા આપણને સ્મરણમાં કેમ રહે, જે જે ભાવકોની વાત છે, જે ભાવક ચેતનાની વાત છે, જે કવિ કવિને આપણે હમણાં તો આ માધ્યમ ઉપર ટોપ ફેન ફેનો ગઝલ્સના કેટલાક ટોપ ફેન છે હે ને, એવી રીતે તમને સંભળાય છે મારો અવાજ? સાંભળ,
તું મને ફીડબેક આપજે, હિમલ સરે આપી, તું પૂછતી રહેજે એમને. મને હિમલભાઈ યાત્રા દ્વારા તમે સંદેશો આપજો, કેમ કે હોકારો આપો તો કહું. હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું. તો કહુંની જે વાત છે, લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું. તો આપણે વાત કરતા હતા કે એટલે રાજેન્દ્ર શુક્લની કવિતા એ લગભગ 60 વર્ષથી આ કવિ સાથેનો એક નાતો છે, કવિ સાથેનો જે પારિવારિક નાતો છે એ, અને કવિ સાથેનો જે શબ્દનો નાતો છે એ બેયમાં દેખીતી રીતે ખાસ ફરક નથી. કારણ કે શબ્દ સાથેનો નાતો એ પણ પારિવારિક નાતો જ છે. પણ તખ્તસિંહ પરમાર એવું કહેતા, જ્યારે પણ જુનાગઢની વાત આવે ત્યારે એમની આંખમાં એક જે ચમક દેખાતી, એ ચમક રાજેન્દ્રની સ્મૃતિ, એ રાજેન્દ્રના સંબંધની, એ ચમક મનોજ ખંડેરિયાના સંબંધની, એ વીરુ પુરોહિત, એ ગોવિંદ ગઢવી, એ પ્રફુલ્લ નાણાવટી, એ બધા એ બહુ હેતથી કહેતા કે આપણું આંબા વાડ્યું રે સોનરેખને કાંઠે. એ ગોવિંદ ગઢવી સાથેનો, એ છેલભાઈ સાથેનો. એટલે ગઝલગઢની પરિક્રમા એમ જ્યારે હું કહું છું ત્યારે મારા મનમાં એક સાથે અનેક સંદર્ભો છે અને અનેક સંસ્મરણો પણ છે અને સંબંધોની અનેક ભૂમિકાઓ પણ છે. આંખ મીંચ તાજ નીલ નીલ આસમાન ખુલે, પોપ ચાની પાર રંગ રંગની કમાન ખુલે, આસપાસ માં અદીઠ કોણ આ અભાન ખુલે, શું બને કે એક એક ફૂલની જબાન ખુલે, એક પળ મહી રચાય નાદની અનેક લહર, સૂર એક લાગતા જ રાગની પીછાન ખુલે, એ કહે કે મૌન રાખ ભીતરે જ ઘૂંટ સકલ, એ કહે કે મૌન રાખ ભીતરે જ ઘૂંટ સકલ, શું કરું હું શ્વાસ શ્વાસ ઉચ્છલંત ગાન ખુલે, પાંખનું હોય વજન પાંખનો હોય ભાર, એક દૃષ્ટિપાતથી જ આગવી ઉડાન ખુલે. અહીંથી જુઓ તો આમ ત્યાં તેમ તેમ તેમ, આંખો મીચીને જોઈ જુઓ હેમ હેમ હેમ, શબ્દો રટું સતત કે રહું માત્ર મૌન ભેર, એક જ થવાનો અર્થ હવે પ્રેમ પ્રેમ પ્રેમ, ને ચિંતા બધી જેણે ધરી દીધી એને દ્વાર, આઠે પ્રહર એનું કુશળ ક્ષેમ ક્ષેમ ક્ષેમ. હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક, તળેટી સમીપે હજો ક્યાંક થાનક, સુખડ જેમ શબ્દો ઉતરતા રહે છે, તિલક કોઈ આવીને કરશે હળા કરશે અચાનક, લઈ નાવ થારો સમય રો હરોહર, ધર્યો હોટ ત્યાં તો અમીએલ પાનક, જે ચન જેનું એના જ પંખી ચૂગે, આ રખી હથ હેઠા નિહાળે છે નાનક, શબો રોજ એની મહેકનો મુસલસલ, અજબ હાલ હોને અનલ હક હો આનક. એકી શ્વાસે કવિ રાજેન્દ્ર શુક્લની ગઝલો, કવિ બોલે એની સાથે સાથે બોલનારા ગુજરાતમાં ઠેક ઠેકાણે ઘણા બધા લોકો છે અને ઘણા એવા ભાવકો પણ છે. આ કવિ કદાચ એવા કવિ છે જે જેટલા એમના ભાવકોને કારણે આમ પોખાયા છે, અથવા તો જે એમના ભાવકોના ચિત્તમાં જે રીતે સ્થિર થયા છે, તો આ ભાવક નિષ્ઠતા અથવા તો ભાવકોની પ્રીતિ, કોઈ કવિની કવિતા કોઈ ભાવકને સ્મૃતિમાં શું કામ રહે, કેમ યાદ રહે? હૈયે જો નહોતા તો ક્યાંથી આવ્યા હોઠે, એમ કવિ કહેતા હોય તો એક વાત કરવાનું મન થાય કે કવિનો અવાજ
આ કવિની કવિતાઓ વાંચીએ ત્યારે પણ એ કવિતાઓ કવિના અવાજમાં આપણને સંભળાય. એટલે વાણીના જે અભરે ભરાય એવા સંસ્કાર આ કવિતાને સાંકળ્યા છે એ કર્ણાભરણ બન્યા છે. એટલે જે બે શબ્દ હું વારંવાર મને કહેવા ગમતા હોય છે એ છે કે કવિતાનું કામ કર્ણનું આભરણ બનવાનું છે, અને જો એ કર્ણનું આભરણ બનશે તો એની મેળે કંઠનું આભરણ પણ બનશે. આ કવિતાએ કંઠ દ્વારા કર્ણનું આભરણ બનવાનું અને કર્ણ દ્વારા કંઠનું આભરણ બનવાનું અને એક છાતીએ અટતી રહે એવી એક કાવ્યમાળા બનવાનું કામ આ કવિતાએ કરે છે. એટલે શ્રુતિ અને સ્મૃતિ બંનેમાં જે કાવ્ય સંસ્કાર લાંબો સમય જીવે છે એ કાવ્ય સંસ્કાર વિશે વાત કરવાને બદલે એમાંથી થોડી કવિતાઓ જ મારે આજે તમને સંભળાવવી છે. ઘણી કવિતાઓ, પહેલાં મને એવું હતું કે હું મને જેટલી મોઢે છે કંઠસ્થ છે એટલી હું તમને સંભળાવીશ, પણ પછી મને એમ થયું કે થોડીક જુદી કવિતાઓ પણ સંભળાવું. મેં થોડી વીણી રાખી છે. કવિતાઓનું ચયન કરતી વખતે પણ મારા મનમાં એક અવઢવ હતી. કવિને પણ ક્યારેક એવા લાડ કર્યા છે કે અમે જે કવિતાઓ તમને આપીએ એ તમારે વાંચવાની. ભાવનગરમાં 12 ઓક્ટોબરે એમના જન્મદિવસે ગઝલ સંહિતાના પ્રાગટ્યનો જે કાર્યક્રમ, પાઠ પ્રતિષ્ઠા એવો શબ્દ જ કવિએ પોતે આપ્યો છે. સ્વરાભિષેક અને પાઠ પ્રતિષ્ઠા એમ બે ધારામાં આ ગઝલો સાથે કવિના ગઝલ સંહિતાના 5 મંડળ છે એનું જે લોકાર્પણ થયું વિધિવત રીતે. તો પાઠનો આ એક મહિમા છે. અને મને મને ઘણીવાર મજાકમાં એવું કહેવાનું મન થાય છે કે અટક આપણને કોઈ પાઠક કહીને બોલાવે તો વાંધો નથી. હિન્દીમાં પાઠક શબ્દ છે, ગુજરાતીમાં અટક છે, પણ જે પાઠ કરે એ બધા પાઠક. તો એવા એક પ્રામાણિક પાઠક બનવાનો આપણે જો પ્રયત્ન કરીશું તો કવિતાની યાત્રા છે એ લાંબા સમય સુધી આપણી સાથે રહેશે. મને ગમતી કવિતાઓ હું અહીં બોલવાનો છું ત્યારે મને શબરીના બોરવાળી વાત યાદ આવે છે, અને હું ઘણીવાર કહેતો આવું છું અને આજે તમારી બધાની સાથે વહેંચવું એ વાત મને ગમશે કે વીણી વીણીને જે બોર પ્રભુને ધરા એ બધા ચાખેલા ટેસ્ટેડ ઓકે એવા બોર હતા. મને ઘણીવાર મારા છોકરાઓ સાથે હું વાત કરતો હોઉં ત્યારે કહું કે મને એમ થાય કે જે બોર પસંદ ન થયા એમનો વાંક શું, એમનો વાંક એ કે એ ખાટા હતા, એ પ્રભુને ધરવા દેવા જેવા નહોતા. એટલે મારું સંવેદન એ નહીં ધરાયેલા બોર સાથે હતું કે એમનો તો વાંક નહોતો, બલકે જે બોર મિષ્ટ બન્યા જે પ્રભુના મોએ ધરવા જેવા ધર્યા એ બોરની મિષ્ટતા તો બીજા બધા બોરના ધરતીના પેટાળમાંથી આવેલા રસકસને કારણે. એટલે કોઈ એક સરસ કવિતા છે એ એક સરસ કવિતાની આસપાસ જે બીજી 8-10 કવિતાઓ એને ઊંચકી હશે એ 8-10 કવિતાઓનો પણ વિચાર આપણે કરવો જોઈએ. પણ ચલો થોડા પસંદ કરેલા વિભાગોમાંથી થોડી મને ગમતી કવિતાઓ હું વાંચું છું. તમારા પ્રતિભાવો હું જોઈ નથી શકતો એટલે એ દિશાની કોઈ વાત મારી અત્યારની વાતમાં ન આવે તો મને માફ કરજો. જે પણ કાવ્યપ્રેમીઓ ગઝલપ્રેમીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે એ બધાને ગઝલ્સ પૂર્વક આવકારું છું. અને એ મિત્રોએ જે આ એક માધ્યમ બનાવ્યું છે એ માધ્યમે જે સરસ આબોહવા રચી છે એ આબોહવાને એ મિત્રોને કૃણાલને જેમને હું ફોટામાં જોઈને ઓળખું છું અને જયેશને બધા મિત્રોને આનંદપૂર્વક વધાવીને થોડીક ગઝલ વિશેની કવિતાઓ. પરમાર સાહેબે એમને 60s કીધેલું તખ્તસિંહ પરમારે કે ગઝલ બહુ લપસણો કાવ્ય પ્રકાર છે.
અને કવિને જાણે જુવાન કવિને જાણે લાગી આવ્યું છે કે આપણે હવે તો કહેતા હોય છે ઘણીવાર કે હવે આ લપસણા કાવ્ય પ્રકાર ઉપર આપણે ચાલી બસાવવું છે અને આપણને બધાને ખબર છે કે એ કેવા સોસરવા ઉતરીને પહોંચ્યા છે સામે પાર. આજે કદાચ એ પણ આ મહેફિલમાં અમદાવાદથી બેઠા બેઠા સાંભળતા હશે. ભ્રમણકક્ષાવાળો શેર મેં કીધો તો આ ભ્રમણકક્ષામાં કેવું છે કે ભ્રમણકક્ષામાં ક્યાંકથી એ ઊંચે ચડાવવાનું છે અને ભ્રમણકક્ષામાં ક્યાંકથી એને નીચે ઉતારી લેવાનું છે. આ ઊંચે ચડાવીને નીચે ઉતારવાની જે આખી ઘટના છે એ જ કાવ્ય રચના અને કાવ્ય ભાવનની ઘટના છે. તો શરૂઆતમાં થોડીક ગઝલ વિશેની કવિતાઓ, કેમ કે ગઝલ્સ પર આપણે છીએ અને આ કવિની ગઝલ વિષયક રચનાઓ વિશે જ એક સ્વતંત્ર વાત થઈ શકે એમ છે. બધું હાજી હાજી હા હાજી હા હા ઓકે 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 કઈ વાંધો હા હા. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે, કોઈ કવિતા મને એક બીજી વાત પણ કહેવાનું મન થાય છે. આજે જે પરિચય લખાયો છે એમાં ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લ એમ લખ્યું છે અલબત્ત, અને સન્નિષ્ઠ અધ્યાપક એમ લખ્યું છે. આપણે આપણા કામ સાથે આપણા નામ સાથે જ્યારે વિશેષણો લગાડીએ છીએ ત્યારે બહુ જ પડકાર આવતો હોય છે. રાજેન્દ્રભાઈની કવિતાના સંદર્ભમાં જે વાત મારે એક આજે ખાસ ટૂંકમાં જ કહેવી છે તે આ છે કે કોઈ પણ કવિતા છે એ આધ્યાત્મિક કવિતા જ હોય છે. પ્રત્યેક કવિતા મેટાફિઝિકલ હોય છે. જ્યાં સુધી કવિતા મેટાફિઝિકલ નથી થતી ત્યાં સુધી એ કવિતા જ નથી હોતી. મને મારી નાની સમજ પ્રમાણે એવું સમજાય છે કે ભૌતિકતાના બધા જ આવરણોને જ્યારે કોઈ કાવ્ય રચના પાર ઉતરે છે ત્યારે એ આધ્યાત્મિક હોય છે. એટલે કોઈ કવિતાએ તમારા ભૌતિક ગુણધર્મોના રૂપાંતરણો કેવી રીતે કર્યા અને કેવી રીતે એને ચૈતસિક બનાવી દીધી અને કેવી રીતે એણે તમારી ચેતનામાં રૂપાંતરણનો એક ચમત્કાર સમાવી દીધો. કોઈ કવિ એમ કે રિક્ત કાગળ પર હજી હમણાં તો ફેલાયું તું રણ, એક પળ ને આ ખળકતું નાચતું ગાતું ઝરણ. તો આ રણ અને ઝરણ, રણમાંથી ઝરણમાં જે ટ્રાન્સફોર્મેશન થયું, જે રૂપાંતર થયું, એ રૂપાંતર કવિતા છે અને એ મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક છે. કોઈ પોલીસ અધિકારીને તમે પ્રામાણિક પોલીસ અધિકારી કહો કે કોઈ સરકારી અમલદારને તમે ફરજનિષ્ઠ સરકારી અમલદાર કહો, એ કેવો કળજુગનો એક બોધ છે. ઓકે. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે, કૂંચી ફરે તાળા ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઉઘડે, પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઉઘડે, કમળ જ નહીં આખું સ્વયં જાણે સરોવર ઉઘડે. આ શ્વાસ ને ઉચ્છ્વાસ સાથે કોણ મંથર ઉઘડે, કે જન્મ જન્માંતર બધા આ થર પછી થર ઉઘડે. રેલાય કેવળ એક ધારો સ્વર મધુર આરંભનો, રેલાય કેવળ એક ધારો સ્વર મધુર આરંભનો, કોની પુરાતન ઝંખના આ દ્વાર ઝાઝર ઉઘડે. ઉભો સમય થીર આંખમાં થંભી ગઈ સૌ પરિક્રમા, આપણે ગઝલ ગઢની પરિક્રમા કરવી છે, પરિક્રમા કરીએ એટલે આ એક
એક જિયોગ્રાફિકલ નહીં પણ એક સ્પિરિચ્યુઅલ જર્ની છે, અને ભૂગોળની મદદ લઈને આપણે આત્માના અક્ષાંશ રેખાંશ સુધી પહોંચવાનું છે. ઊભો સમય થીર આંખમાં થંભી ગઈ સૌ પરકમાં, હું ઉઘડું ઉંબર ઉપર સામે ચરાચર ઉઘડે. ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઉઘડે, કૂંચી ફરે તાળા ખુલે ને શબ્દનું ઘર ઉઘડે. ગઝલ સર્જનની પ્રક્રિયા વિશેની બે રચનાઓ છે. આમ એવું છે કે આ બધી જ રચનાઓ બધા જ ભાવકોને લગભગ પરિચિત હશે, પણ એનો પાઠ અને એનો પુનર્પાઠ છે એ આપણને નવેસરથી આપણી ચેતનાને સંકોરવામાં ને આપણા પરસેપ્શનને ઢાંકી સાહેબ એને માટે પશ્યતતા એવો કદાચ શબ્દ બનાવતા હતા. ગઝલ સર્જનની પ્રક્રિયા વિશે, ફફડી જવાય એવી અકળ ચોટ હોય છે, ના પ્રક્રિયા કશી એ વિસ્ફોટ હોય છે. પાણીની વાત મોજું કહે પણ કહે નહીં, પાણીની વાત મોજું કહે પણ કહે નહીં, ભરતી કહે ઘડીક કહે ઓટ હોય છે. એ ક્ષણનું તો કશું જ નથી હોતું ક્યાંય પણ, એ ક્ષણનું તો કશું નથી હોતું ક્યાંય પણ, જે હોય તે પછીના બધા કોટ હોય છે. વાચાળ હોય શબ્દ સતત બોલતા રહે, ભૂલ્યા ભલે ન હોય જરા ભોટ હોય છે. બેહોશી માય હોશની વાતો થઈ શકે, ક્યાં કલ્પનાને ઘેર કશી ખોટ હોય છે. બીજી એક રચના છે ઇન માય વર્કશોપ. એક જગ્યાએ એમણે કીધું હતું કે છેદું ઘસું તપાવું શ્વસું, શબ્દ શબ્દને અવતારવા કદાચ મથું છું અવાકને. સાંભળું છું સાદ ઊંડેથી કશો આધારનો, સાંપડે છે સાત કિંતુ આ તરલ સંભારનો. કોડ મધ્યે કોડિયું ને કોડિયામાં વાટ છે, ઘાટ કઈ ઘડવા મથું છું શ્વાસ શૂન્યાકારનો. પૂર્વ આલેખો પડ્યા વેરાયેલા આ ચોતરફ, લય સ્વયંભુ ઉપને કઈ હાથને હથિયારનો. મિત્ર મારા પ્રાસ સઘળા કોષમાં પણ હોય છે, મિત્ર મારા પ્રાસ સઘળા કોષમાં પણ હોય છે, અડકું હું ત્યારે જ ઉઘડે અર્થ પણ ઓઝારનો. આખરે આકાર જેવું કંઈક તો આ નીપજું, આખરે આકાર જેવું કંઈક તો આ નીપજું, છોડ્યા પાડ્યા કરું છું શબ્દના હું ક્યારનો. અહીં આ સ્થળે આ ક્ષણે ઓગળું છું, ઘણા વખતે જાણે સ્વજનને મળું છું. રસોનો સમંદર ભોગવતો ભોગવશે, હું તો એનું અમથું જ એક ચાંગળું છું. સદાવ્રત સદા સદાવ્રત સતત ચાલતું રહો ગઝલનું, સમર્પિત હો શબ્દો હું જે કંઈ રડું છું. સબર સુરાહી લલિત લચક કટી કોમલ સ્કંધા ગઝલ, ગઝલ કહું છું ગઝલ કહું છું ગઝલ કહું છું એમ કરીને સેંજળ સંગ્રહમાં એમણે બે ભાગમાં, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે ભાગમાં ગઝલ કીધી છે. અને એમાં આ ગઝલ કહેવા માટેનો જે શું કરું હું શ્વાસ શ્વાસ ઉચ્છલંત ગાન ખુલે, એ એક જે ફોર્સ છે ગઝલ કહેવા માટેનો, એ આપણને બધાને ભીંજવી દે છે, એ આપણને બધાને તાણી પણ જાય છે, અને એ આપણને બધાને અચંબિત પણ કરી દે છે. સબર સુરાહી લલિત લચક કટી કોમલ સ્કંધા ગઝલ, વનવન ભમતા મિલત અતર્કિત યોજન ગંધા ગઝલ,
लख चौरासी लखत लखत चख वेधत रे लख सकल अलख अलख गिरनारी गाजे नित पड़ छंदा गजल चाक गरेबा बेबाक दिशाओ दामन दर दर उड़े अष्टपाश आकाश उड़ावत त्रुटित फंदा गजल सांस उसास चलावत छूवत झिलमिल सातों गगन विहस विहस करताल नचावत गावत बंदा गजल कह लग रूठो मान करो अति मुख मचकोड़ो अलग कह लग रूठो मान करो अति मुख मचकोड़ो अलग सूर मिलावी गाओ प्रियजन सच्चित नंदा गजल। तो आ सच्चित अने आनंद त्रणेय ने जयरे बन्ने सूर मळे छे त्यारे अने बधा सूर पण मळी जाय छे त्यारे ए गावानी छे अने ए गावानी जे मजा छे ए मजानी आ कविने बराबर खबर छे। तत्त तोतड़ाता भरे डगा भाषा तत्त तोतड़ाता भरे डगा भाषा अरव आगवू व्याकरण क्या रचू छे गजल तो हजी आववानी हवे छे हजी पूरु वातावरण क्या रचू छे कहीं एक बे आ क्षमा टमठमे छे अहीं पण एम छे कहीं एक बे आ क्षमा टमटमे छे पुराणा कहीं झुम्मरो झगझगे छे तगे तग तगे क्यांक आँखो अमस्तु नर्या नूरनु अवतरण क्या रचू छे कोई रेतना छळ ने गाळी रह्या छे कोई जन्मना वळ उखाळी रह्या छे कोई आछू भाळी रह्या छे छताय फूलो जेवू अंतःकरण क्या रचू छे मने मळवा काजे वचनबद्ध छे तू गजल हूँ तारा ज श्वासे श्वसू छू पुकारू तो पळमा पधारे परंतु तने शोभतू आभरण क्या रचू छे गजल प्यारी गजल तू तो सदा घेली ज रहेवानी गजल प्यारी गजल तू तो सदा घेली ज रहेवानी अने मथरा वटी तारी महक मेली ज रहेवानी। तो आ एक एवं स्वरूप हतुं जेने जेनी मथरावटी छे ए स्मरण दीप धरी करे अभिसरे वासर घरे कल कामिनी मृदु नुपुर रवे मुदा मदसरे आ अवतरे मधु यामिनी यदि विलास कुतूहला रसिक लीला सर निमज्जन विह्वला गजल गीति सुकोमला श्रवण हाला श्रृणु सदा ऐ भामिनी। आ पदावली मरके छे के महके छे तू बोले छे के फूल करे छे मरके छे के महके छे तू बोले छे के फूल खरे छे कहे किरण आंजे कज्जल के निरखत निरखत नैन ठरे छे साव परस्पर श्वास सरे के जल मध्य आ मीन तरे छे समय सुराही संचरती के तू ज क्षणिक नु जाम भरे छे दीप शिखा संचार वती के चंपक वरणी गजल सदेहा अनगणना अभिषेक सरीखो आठ प्रहर अजवास करे छे कंकण ने किणकार मधुरवा कई तरज छेड़ाई रही के रोम रोम तू रमणा रूपे रेशम रेशम सूर सरे छे नहीं कोई दिव्ये न देवाय स्वाहा समर्प्या करूं शब्द टेवाय स्वाहा न तो सव्य अपसव्य हुंकाई जानू न दीक्षा न संकल्प हेवाय स्वाहा हवीर्धुम यजमान नियाख आकुल हवीर्धुम यजमान नियाख आकुल यथाक्रम बधुए सहेवाय स्वाहा रहे आवरी जे चराचर सकल ने रहूं आवरी नित्य एवाय स्वाहा। पची बीजी गजल छे स्वाहा एमा छे हूँ तार स्वरा ऊर्ध्व बाहु तरन्नु हूँ तार स्वरा ऊर्ध्व बाहु तरन्नु समर्पू गजल वेद व्यासाय स्वाहा। तो हाथ ऊंचा करीने तरन्नुमा आ गजलो गाईने वेद व्यास ने समर्पित करनार
આ ગઝલકારે ગઝલો વિશે, ગઝલ રચના વિશે, ગઝલના અંતર બાહ્ય સ્વરૂપ વિશે જે એમની પ્રતીતિ છે એના એક કરતાં વધુ ઉદાહરણો જે રીતે રમતા કર્યા છે. હું તો ધરાનું હાસ છું, હું પુષ્પનો પ્રવાસ છું, નથી તો ક્યાંય પણ નથી, જુઓ તો આસપાસ છું. હું ત્યાં જ છું, હતો હું જ્યાં, હું સહેજ પણ ખસ્યો નથી, અને અનાદિકાળથી જ હું સતત પ્રવાસ છું. કે મજા પડે તો તરત હું મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાજ બદલું છું, ને સફર અટકતી નથી કંઈ, તુફાન ટકરાતા દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું. એક એક રચનામાં એમણે લખ્યું છે કે ઘણી શક્યતાનો સ્વામી હતો એ, શક્યતાનો સ્વામી હતો એ, નકામો ચડી ગયો ગઝલને રવાડે. કોમલ ઋષભ અને અંતર ગાંધારની કવિતાઓ જે મિત્રોએ વાંચી છે એમને ખબર છે કે બંને કાવ્ય સંગ્રહો પોતપોતાની રીતે પોતાના એક મુકામ પર સ્થિર ઊભા છે અને હજી ગતિમાં છે. તો આ હું નામે જે અનેક રચનાઓ છે, સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સુતેલાના સ્વપ્ન અલગ ને જાગે તેની વાત રાત અલગ છે, ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે, આ શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે. આ જે અલગ ભાત છે અને જે અલગ પોત છે એ એનું જે પટોળું બન્યું છે એ તંતોતંત ગુજરાતી પટોળું બન્યું છે, સોરઠી પટોળું બન્યું છે. જે બીજી રચનાઓ મારે આજે વાંચવી હતી એ જેમ હુંની રચનાઓ છે એમ તુંની રચનાઓ છે થોડીક, અને આજે મારે થોડીક એ રચનાઓ વધારે વાંચવી છે. જુવાન છોકરાઓ ગઝલો લખે છે એમને માટે. એક રચનામાં કવિ કહે છે, એનું શીર્ષક છે તું. આ વાદ્યમાં તું નામનો એક તાર છે, એ તાર પર મારો ઘણો આધાર છે. તારા વગરનું હું ટકી શકતું નથી, તારા વગરનું હું, આ હું તુંની જે રિલેશનશીપ છે એના એના કૌસ્મિક સમગ્ર ભૂમંડળને અને સમગ્ર ગોમંડળને આવરી લેવાની એક પહોંચ છે આપણા આ રચનાકારમાં. તારા વગરનું હું ટકી શકતું નથી, બાકી બધું તો વાયવી વિસ્તાર છે, જાણું છું કે મારે જ અવલંબન નથી, જાણું છું કે મારે જ અવલંબન નથી, તારે તો આછરતો જતો અણસાર છે. એકાંતનો તટ વિંધી જે પહોંચે તને, એકાંતનો તટ વિંધી જે પહોંચે તને, એ મૌન પણ સાચે જ ચક્રાકાર છે. હું અલ્પને હમણાં જ ઓળંગી જઉં, હું અલ્પને હમણાં જ ઓળંગી જઉં તો એ તરફ પણ તું જ અપરંપાર છે. દૂરનું લાવું કને ને મૂકું ભ્રમણ કક્ષામાં, તું કહે તો તને મૂકું ભ્રમણ કક્ષામાં. એ રચના મેં તમને સંભળાવી હતી. પગલાંય બંધાઈ જતા પાકું ચણેલી પાળ પર, મળવું જ છે તો મળ મને તું મેઘધનુના ઢાળ પર, તું આવ એકી ફાળ આ લંબાયેલા કરને ગ્રહી, તું આવ એકી ફાળ આ લંબાયેલા કરને ગ્રહી, મૂકી ચરણ ફૂતકારતા સોસો ફણાળા કાળ પર, આ એક સેલારે અહીં ને એક સેલારે ત્યાં. આજે સ્વિફ્ટનેસ છે કવિતામાં, જે તરલતા છે, તરલ તરણી સમી સરળ સરતી એમ આપણા પૂર્વસૂરી કહેતા હતા. તો આ તરલ તરણી સમી સરળ સરતી જે જતી હોય છે, દેખાય છે સરળ સરતી, પણ એને સરળ સરવા માટે જે લાંબો પંથ કાપ્યો હોય છે એ પંથ કયો કાપ્યો છે એની ખબર આપણને રાજેન્દ્ર શુક્લ જેવા કવિઓ પાસે જઈએ ત્યારે પડે છે.
આ એક સેલારે અહીં ને એક સેલારે ત્યાં ઝંઝા નિલોશા ઝૂલશું કોઈ અગોચર ડાળ પર સોના સળી રમતા રહે કોમળ કિરણ સોના સળી રમતા રહે કોમળ કિરણ તડકો વિખેરાતો રહે ઝાકળ પરોવા વાળ પર કઈ વેલ બુટ્ટા ફૂલ પત્તી એક ભાતીગળ ગઝલ કઈ વેલ બુટ્ટા ફૂલ પત્તી એક ભાતીગળ ગઝલ કઈ રેશમી શબ્દોનું આછું પોત વણીએ શાળ પર પત્રો લખવાની અને પત્રો વાંચવાની આખી પરંપરા આપણે હવે ગુમાવી બેઠા છીએ ત્યારે આ પત્ર લખનાર અને આ પત્ર મેળવનાર અને એ બેયને જોડનાર આ માધ્યમ પત્ર પત્ર સંવેદના નામની એક રચના છે દૂર સાગરમાં અવશ સરતા સખી પત્રના તરણે અમે તરતા સખી આમ તો ખાલી બધું તારા વિના પત્રથી પળને અમે ભરતા સખી હર સવારે ફૂલ ખીલે જે કશા પત્ર નાવે તો તરત ખરતા સખી જાગતી રાતે જગત ઊંઘે તદા એક રચનામાં એમણે કીધું છે ગામ લોક સૂતા છે રેશમી રજાઈમાં કોક બેઠું જાગે છે જો નગર સરાઈમાં કોક એકાદું જણું બેઠું હશે ગઝલની રજાઈ વઠીને જાગતી રાતે જગત ઊંઘે તદા પત્રના કાંઠે અમે ફરતા સખી પત્રનો આધાર ટકતો પ્રાણ આ પત્રમાં પાછો તને ધરતા સખી પછી બાર એક ગઝલોનું એક આખું જૂથ છે ઝૂંખું છે જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ રિક્ત કાગળ પર હજી હમણાં તો ફેલાયું તું રણ એક પળ ને આ ખળકતું નાચતું ગાતું ઝરણ ખાસ અઘરું તો નથી કંઈ આ વિરહનું વ્યાકરણ ખાસ અઘરું તો નથી કંઈ આ વિરહનું વ્યાકરણ ચંદ્રવદને આછું અમથું ચાંદનીનું આવરણ લેખીની પણ વચ્ચે કેવું રમ્ય અટકી જાય આ અનુભવ ક્ષેત્ર હવે આપણા માટે થોડો અજાણ્યો થતો જાય છે લેખીની પણ વચ્ચે કેવું રમ્ય અટકી જાય દૂર વીણા વાજતી સ્વર સાંભળે જાણે હરણ પત્ર પહેલા હું જ પહોંચી જાઉં એવું કાં થતું શબ્દ પહેલા શ્વાસ પહેરી લે છે જોને આભરણ જત જણાવવાનું તને જો કલ્પવલ્લી પાંગરે આ સહજ સ્પર્શું અહીં કે ઢગ ત્યાં પુષ્પો ખરે ત્યાં અને અહીંયા ત્યારે અને અત્યારે તે અને આ એ જે અંતિમો છે એ બધા અંતિમો જત જણાવવાનું તને આ અકળ પ્રવાસમાં એકલો ક્યાં હોઉં છું હોય છે તું શ્વાસમાં આ ગઝલ જે આપણી અર્થહીન ગુફ્તગુ આપ મેળે કાળ પણ ખુદ ગૂંથાય પ્રાસમાં જત જણાવવાનું તને કે શબ્દને સીમા નડે નાળી રીના દ્રુમો શું મૌન આકાશે અટે જે પરિમાણોના રૂપાંતરોની વાત કરું છું એ આ ઉદાહરણમાં છે કે મૌન નામના એક અદ્રષ્ટ અસ્પર્શ્ય પદાર્થને તમે કેવી રીતે રૂપાંતરિત કરો છો જત જણાવવાનું તને કે શબ્દને સીમા નડે નારિયેળીના ધ્રુમો શું મૌન આકાશે અડે રતિ વાર્તિકની ત્રણ રચનાઓ જે કવિ ઓછી વાંચતા હોય છે પણ શૃંગારની કવિતા એના પૂરેપૂરા સૌંદર્ય મંડિત આચ્છાદન સાથે કેવા ઘાટની થઈ શકે
એ આ ત્રણ રચનાઓ છે, રતિ વાર્તિકની ત્રણ રચનાઓ, પ્રથમ, પછી અને અને. પ્રથમ ફૂલ ચૂંટ્યું, પ્રથમ તીર તાક્યું, પ્રથમ એક જુદું જ આકાશ આંક્યું. પ્રથમ ફૂલ ચૂંટ્યું, પ્રથમ તીર તાક્યું, પ્રથમ એક જુદું જ આકાશ આંક્યું. પ્રથમ પૂર્ણિમાશો, પ્રથમ પ્રથમવાર ચંદ્રે વદને એનું ઢાંક્યું. નિહાળ્યું કશુંક અહો આખું અસ્તિત્વ ઝાંક્યું. પછી તો મળી આદ્ય ક્ષણ એ પ્રથમની, અને જાત સાથે પ્રથમ નામ ટાંક્યું. રમ્યા રાસ રંગે પ્રહર સૌ પરસ્પર, વદત વાદ મધુરમ પ્રથમ કોણ થાક્યું. પછી હોઠ ફફડ્યા અને કંઈ ન ભાખ્યું. પ્રજળતું અમે માત્ર પરવાળું ચાખ્યું. તરંગિત થયા મગમગ્યા ભીનું ભીનું, સમયમાં સહજ જેવું ચાંદરનું નાખ્યું. દિશાઓએ જાણે કે દરિયો બની ગઈ, દિશાઓએ જાણે કે દરિયો બની ગઈ, ને દરિયે દરિયાપણું કેવું દાખ્યું. અકળ કંઈક એમ જ ઉઘડતા ગયા કે કશું ના રહ્યું, કે કશું એ ન રાખ્યું. જડ્યા કે જડાઈ જવાયું જડોજડ, હવાએ જ હળવે રહી દ્વાર વાખ્યું. અને નિકટ શ્વાસનું સદ્ય દુંધુ વિવાગે, કોઈ દ્વૈતના દુર્ગનું મૂલ દાગે. વહે શ્વાસનો વેગ સામા પ્રવાહે, સઘન સ્પર્શના સર્વ ઊંડાણ તાગે. અહો શ્વાસના તુંગ શૃંગે નિમિષમાં, નિખિલનો પ્રથમ નાભિ પ્રસ્પંદ જાગે. હવે શ્વાસ ક્ષીરાબ્ધિમાં શેષ શૈયા, પરે યોગ નિદ્રા સમો સૌમ્ય લાગે. અને અંતરિક્ષે શ્વસે પદ્મ સ્વર્ણિમ, અધિક આ થકી કંઈ જ નવ હોય આગે. આંખ ચમકે હોઠ ફરકે એમ ઉપસે બે લસરકે, વેણ ઓછે આછું મરકે ને પછી ઊંડે જ સરકે. બે મટીને એક ઉછળે શ્વાસ મધ્યે શ્વાસ ગરકે, સર્વ આંખોમાં નરતતા ને જવા નત નેણ બરકે. જન જનન જન જન જનન જન તત ચરણ તત થા ત થરકે. અને હવે ગોઠડી, આપણું હોવું પ્રથમ કેવું હતું, ક્યાંક તું ને ક્યાંક હું એવું હતું. ને પછી કેવું મળ્યા આ આપણે, ના કંઈ લેવું હતું દેવું હતું. શું હતું કે દૂર લગ દેખ્યા કર્યું, કંઈ નહોતું બસ એક પારે હું હતું. એમ નહીં તું વાતનો વિસ્તાર કર. હા વરસતા આભનું નેવું હતું, કેમ ઉડાડી દીધી તે વાર્તા, ક્યાં બધું સંભાળવા જેવું હતું. આ રચનાઓમાં જે હું તુંના સંબંધો છે, એ સંબંધો માત્ર વ્યક્તિગત ન રહેતા, એ સમષ્ટિગત બનીને આપણને એક એવો અનુભવ કરાવે છે કે કવિએ ચોખવટ ન કરી હોત તો. જુઓ દાખલા તરીકે હે ગઝલ એવા શીર્ષકથી એક વખત જે ગઝલ એમણે કરેલી, જલ તરલ જાય ને જો કમળ નાળમાં મૂકીને જોઉં છું, હું તને કેટલા ભિન્ન સ્થળ કાળમાં મૂકીને જોઉં છું. જોઉં છું સ્થાપીને આભ ઊંચા શિખર આસને, સોહતી ને ઢળકતી વળી રમ્ય આ ઢાળમાં મૂકીને જોઉં છું. ગોપવું છું કદી મુજ થકી એ મને દૂર ને દેશા, ને તને પણ પછી ક્યાંક પાતાળમાં મૂકીને જોઉં છું. પાયથી કેશલગ તપ્ત કાંચન સમૂહ દીપતિ તું અહો, જે ક્ષણે હું તને દૂરની ઝાળમાં મૂકીને જોઉં છું, તું સ્વયં થઈ જતી સદ્ય આ સૃષ્ટિનું પ્રથમ નવ પલ્લવન, જ્યાં તને શબ્દની આદ્ય સંભાળમાં મૂકીને જોઉં છું. તો આ સંબોધન કોને છે, જ્યાં તને શબ્દની આદ્ય સંભાળમાં મૂકીને જોવાની કવિ વાત કરે છે?
આપણા જે અત્યારે લખનારા રચનાકારો છે, રાજેન્દ્ર શુક્લ જ્યારે કવિતાઓ લખતા હતા ત્યારે એમ કહેતા હતા કે એમના શિક્ષકો એમને માટે એક વાડોલિયું બનવાનું કામ કરતા હતા. વિફરાઈ ન જાય, વિખરાઈ ન જાય એક નવી કવિતા, એના માટે એક શિક્ષક પ્રયત્ન કરતો હશે. અને એમને વિવેકથી કાવ્ય યાત્રામાં આગળ વધવા પ્રેરતો હશે. ઉતાવળ ન કરો એવી એક રચના છે, એ મને લાગે છે કે હું અહીંયા રજૂ કરું. જરા ધીરે વહો શ્વાસ, ઉતાવળ ન કરો, અરે શબ્દનો રસ્તો છે અનાયાસ. ઉતાવળ ન કરો, મૂક્યું પોત જો મજધાર, થશે પાર ફિકર શી છે હવે. મૂક્યું પોત જો મજધાર, થશે પાર ફિકર શી છે હવે. અનરાધાર એ વર્ષે છે ઉપરવાસ, ઉતાવળ ન કરો. ત્યાં એકી ટશે કોક જુવે વાટ, હશે એ વિકલ. ત્યાં એકી ટશે કોક જુવે વાટ, હશે એ વિકલ. નથી દૂર કશે આ રહ્યો અજવાસ, ઉતાવળ ન કરો. ભરો ઘૂંટ ઉપર ઘૂંટ, હશે રંગ નવો રૂપ નવા. ભરો ઘૂંટ ઉપર ઘૂંટ, હશે રંગ નવો રૂપ નવા. જુઓ વેશ હવે કંઈક ધરે પ્યાસ, ઉતાવળ ન કરો. ભળે શ્વાસ મહી શ્વાસ, ગઝલ એ જ મુકમ્મિલ કરશે. ભળે શ્વાસ મહી શ્વાસ, ગઝલ એ જ મુકમ્મિલ કરશે. જરા ધીરે ગૂંથો પ્રાસ, ઉતાવળ ન કરો. કોઈ શ્રદ્ધાનો હવે અનાદર ન કરો, કોઈ આસ્થાનો અનાદર ન કરો. એમ કરીને બધાનો સમાદર કરવાની કેટલીક વાતો આપણા કવિએ કરી છે. ઘીરાઈ ગિરનારી છાયામાંથી થોડીક રચનાઓ વાંચીએ. પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ. સમયના કોઈ પણ થરે હું મળીશ જ. ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું, કોઈ હિજરતીના ઘરે હું મળીશ જ. નગારે પડે દાંડી પહેલી કે ચોરે. આ રચનામાં કવિએ શરૂઆતમાં જે પાઠ રાખેલો, આપણે પાઠનો મહિમા કરીએ છીએ, પાઠ ભેદોનો મહિમા પણ થયો છે. નગારે પડે ઘાવ પહેલો કે ચોરે એમ હતું, એમાં કવિએ ઘાવને બદલે દાંડી શબ્દ કર્યો છે. એમના મનમાં ઘાવ શબ્દથી જે એક સંસ્કાર છે એ એમને અપેક્ષિત નહોતો, એટલે એમણે એનું દાંડી કર્યું. પણ આ કાવ્ય રચનામાં સમયના સ્તરો, સ્થળના સ્તરો અને એ સ્થળ સમયને વળોટી જતી વ્યક્તિ ચેતના. નગારે પડે દાંડી પહેલી કે ચોરે, સમી સાંજની ઝાલરે હું મળીશ જ. બપોરે ઉપરકોટની સુની રાંગે, અટુલા કોઈ કાંગરે હું મળીશ જ. પછી સન્મિત્ર મનોજ ખંડેરિયા સાથે ઉપરકોટ વિશેની એક કવિતા સેંજળમાં મળી છે. સેંજળમાંથી એ કવિતા દીર્ઘ રચના છે, સાથે વાંચવા જેવી છે. પણ અત્યારે આપણે ગઝલમય છીએ એટલે સરસ રચના છે ઉપરકોટ વિશેની. બપોરે ઉપરકોટની સુની રાંગે, અટુલા કોઈ કાંગરે હું મળીશ જ. તળેટી સુધી કોક વહેલી સવારે, છશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ. હતો હું સુદર્શન સરોવર છલોછલ, હવે કુંડ દામોદરે હું મળીશ જ. હશે કોક જણ તો ઉકેલી શકશે. આ હશે છે એમાં સંભાવના પણ છે અને એમાં આશ્વાસન પણ છે. એમાં ભવિષ્યની કામના પણ છે અને એમાં એક આશ્વાસન પણ છે, કે અથવા એક આશ્વાસન પણ લેવાય છે. હશે હશે કોક જણ તો ઉકેલી શકશે,
શિલાલેખના અક્ષરે હું મળીશ. પછી દત્તથી દાતાર લગ્ની તસરો જે ફૂટી છે એનો શિલાલેખ રૂપાયતનમાં પડ્યો છે એ હાજરા હજુ રહ્યો. કામમાં ના આવે કંઈ સત કેટલા હઠીલા છે જીવ લઈને રોગો પણ, કામમાં ના આવે કંઈ સત્યના પ્રયોગો પણ, એમ કરીને રાજઘાટ ઉપર ગઝલ બોલવાનો આ કવિને એક અભરખો રહ્યો. અને ભજનાવલીમાં, આશ્રમ ભજનાવલીમાં ગઝલ કેમ ના આવી એની પણ એમને એક તાલાવેલી રહી. હશે કોક જણ તો ઉકેલીએ શકશે, શિલાલેખના અક્ષરે હું મળીશ જ. શિખર પર ચટકતી હશે ચાખડીને ધરીને કમંડલ કરે હું મળીશ જ. છતાં યાદ આવું તો કેદાર ગાજો, તરત આવીને ભીતરે હું મળીશ જ. મને ગોતવામાં જ ખોવાયો છું હું આ પતે પરકમાં, આખરે હું મળીશ જ. શમે મૌનમાં શબ્દ મારા પછી પણ, અડધું મેં પીધું છે મૌન, અડધી મેં પીધી છે વાણી, એમ કરીને મૌન અને વાણીના પરિમાણોમાં કવિ બરાબર પોતાના શબ્દને ઓળખી રહ્યા છે, ઓળખી ગયા છે, ઓળખી શકાશે. શમે મૌનમાં શબ્દ મારા પછી પણ, કોઈ સોરઠે દોહરે હું મળીશ. મૌનમાં શબ્દ શમી જાય પછી તમારો શબ્દ સોરઠા દોહરામાં મળે એટલે એ લોકનો શબ્દ થાય. જૂનાગઢ તને તો ખબર છે, અહીં હર જરે ઝાંખરે કાંકરે કાંગરે હું મળીશ. આ સ્થળ પ્રીતિનું એક જુદું જ મનોરાજ્ય, જેને માટે જૂનાગઢમાં રહેવાની જરૂર નથી એવું મનોરાજ્ય. દેખુંગા ઓર દોડુંગા, મેં દરવાજા તોડુંગા. શું જોવાનું છે, શું દોડવાનું છે, શું તોડવાનું છે? દેખુંગા ઓર દોડુંગા, મેં દરવાજા તોડુંગા, સાંસ સુરંગા ફોડુંગા, મેં દરવાજા તોડુંગા. દેખન લાગા અબ અંધા, મેને બાંધા મેં બંધા. દેખન લગા દેખન લાગ અબ અંધા, મેને બાંધા મેં બંધા. છૂટુંગા તબ છોડુંગા, મેં દરવાજા તોડુંગા. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં બાનીના ભાષાના જે પ્રયોગો થયા છે એમાં આ જે સદુકડી ભાષા છે એનો કે બ્રજભાષાનો જે ઉપયોગ આપણી કવિતાએ કર્યો છે એનો પણ સરસ અભ્યાસ આપણે કરી શકીએ. બિખર બિખર મિટ જાઉંગા, ફિરત ફિરત ફિર આવુંગા, નિશાન ડંકા ખોડુંગા, મેં દરવાજા તોડુંગા. સુન્ન શિખર તક પહોંચુંગા, પાઉંગા પલ મેં અપલક, એસા ત્રાટક જોડુંગા, મેં દરવાજા તોડુંગા. ગઝલગઢના આ જે કવિ મનીષીઓ છે, ગુલમોર તળે મૌન ટહુકંત રોજ રોજ હશે, દેખાય ન દેખાય ભલે બાજુમાં મનોજ હશે. એ આખી એ સમકાલીન કવિ મિત્ર કવિ દ્વય કવિ કવિ યુગલ જે રીતે એકબીજાને પૂરક હોય એ રીતે એ કવિતા. ના કોઈ બારું ના કોઈ બંદર, ચેત મછંદર આપે તરવો આપ સમંદર, ચેત મછંદર નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર. ચેતવ ધૂણો દીખી અંદર, ચેત મછંદર. ભીતરી ગિરનારના કોતર ગુફા ઘૂમી વળો, કોક ભવનો ચેત વેલો કોઈ ધૂણો હોય પણ. તો જે ધૂણો ટૂંક ઉપર હતો એ ધૂણો કોઈ, એટલે આ જે લેન્ડસ્કેપ છે એ ઇનસ્કેપ બને. જ્યારે અંદર પણ તમને રણઝણાવે, ભીતરી ગિરનારના સૂન શિખરની આગે આગે શિખર આપણું, છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર. સાસ અરુ સાસ ચલા કર દેખો આગે, આ લેખ આયા જોગંદર, ચેત મછંદર. કવિના અવાજમાં જે કવિતાઓ સાંભળવાની આપણને વધારે મજા પડે. એક સંવાદની કવિતા છે,
એ આપણે સાંભળીએ. એ કશું ગણગણે ને કહે ગા હવે, હું કશું એ કહું તો કહે સહેજ મુખ ધોઈ કાંઠે મલકતો રહું તો કહે ડૂબકી દઈ અને ના હવે, તીરછી નજર ચખ નોંધીને એ વદ્યા સાવ નિષ્કંપ રહી ઝીલ જે ગા હવે, રેશમી રમતની શેષ રસાકસી માત્ર દેવો રહ્યો દા પછી દા હવે, હું કહું લે મટી જાઉં હું મૌનમાં, એ કહે થયો છે તો થા હવે, એક પ્યાલી ભરી વેણ પાયું કહે જે મળે તે બધાને જઈ પા હવે, તું ટક્યો તો હજી સહેજ ટકજે વધુ, તું ટક્યો તો હજી સહેજ ટકજે વધુ, જીરવજે આખરી આ બધો તા હવે, સાત સુરની તને ક્યાં જરૂરત હતી, સાત સુરની તને ક્યાં જરૂરત રહી, ઘટ વિશે ગૂંટજે એકલો સાહવે, ગગન ગોરંબતી થાપ ગુંજી રહી આપણે તો ચકિત ધા પકત ધા હવે, સાતમી ટૂંકે પલાઠી વાળીને બેસી ગયા, સાતમી ટૂંકે પલાઠી વાળીને બેસી ગયા, એ તળેટીના મુકામી ગામ પર થંભ્યા નહીં, કુંભલગ પહોંચી ગયા એ જામ પર થંભ્યા નહીં, તદ્રુપ થઈ જળહળ થયા જો નામ પર થંભ્યા નહીં, કઈ રઝળતા રહી ગયા જે સહેજ મારી જી ગયા, જે સહેજમાં રીજી ગયા ઠેઠ ઠેકાણે ઠર્યા જે ઠામ પર થંભ્યા નહીં. આ પણ આપણા જેવા નવ પ્રવાસીઓ માટે છે જે તળેટીના મુકામ પાસે જ મુકામ મળી ગયો માનીને અટકી જાય છે, એને માટે છે કે સાતમી ટૂંક પર પલાઠી મારવાની છે. સાતમે પાતાળ સરવાણી હશે, પહાડ છે તો ક્યાંક પણ પાણી હશે, એમ કરીને ક્યાંક મૌન છે અહીં તો ક્યાંક વાણી હશે, એમ કરીને આ કવિ શોધી રહ્યા છે. આયુષ્યના અવશેષે નામની એક રચના છે જે આપણા કવિ રાજેન્દ્ર શાહે લખેલી, જરા જુદી છે. એક વન પ્રવેશની રચના પણ એમણે કરી છે. આપણી કવિતામાં આપણે આપણા આયુષ્યના જુદા જુદા તબક્કો કેવી રીતે આવે, દાખલા તરીકે સાઉથ બાળલયમાં એમણે કવિતા કરેલી એક જ રઠ જૂનાગઢ, ગઢમાં ગઢ જૂનાગઢ, મનમાં મન મનમાં મઢ જૂનાગઢ, ઓપટપટ જૂનાગઢ, ચઢરે ચઢ જૂનાગઢ, એ બાળલયમાં હતી. અહીં પાઠશાળામાં મહારાજ સાહેબ પ્રદ્યુમ્ન વિજય સૂરી મહારાજ સાહેબ પાસે અમે બેઠા હતા અને અમારા એમએના બધા છોકરાઓ નાના છોકરાઓ રાગડા તાણે એમ જોર જોરથી ગાતા હતા, એક જ ર ઢ જુ ના ગ ઢ પો પ ટ પ ઢ જુ ના ગ ઢ. ગઢના પ્રાસમાં મઢ આવે અને ગઢના પ્રાસમાં પઢ આવે, એ જે પાઠનો ઠાઠ છે એ કર્ણાભરણ બને છે. કંઠ રૂંધાયેલા શ્વાસની અવસ્થા હતી એમ કરીને મોટા લયમાં એક રચના છે. હવે કંઈ ના આવી શકે આંખ આડું, ઊભું આવી લો ગામને ઢાળ ગાડું, હવે કંઈ ના આવી શકે આંખ આડું, ઊભું આવી લો ગામને ઢાળ ગાડું, નથી કંઈ જ આગળ કે પાછળ નથી કંઈ, ગયું ધણ ક્ષણોનું ને સ્મરણોનું ધાડું, ઘણો ભાર ઊંચક્યો ચરણ ખૂબ ચાલ્યા, હવે ઉતરીને ચૂકાવી દો ભાડું, પડી દાંત પેઢા ખરા થઈ ગયા છે, પડી દાંત પેઢા ખરા થઈ ગયા છે, નથી કાંઈ ઝીણું નથી કાંઈ જાડું, જુઓ કાન પણ સાંભળે જેવું તેવું, કહે જીભ પણ
કે હું એ શીદ બરાડું, અહો હાથ ઢીલા પડ્યા ના પડ્યા કે વધે શ્વાસ કે લો હું સાંકળ ઉઘાડું, હવે ખુદ પરોણા ને પોતે જ પીરસે, હવે ખુદ પરોણા ને પોતે જ પીરસે, જુએ કેવું આડું, ઉપર ઘી અને લોવા સાકર દળેલી, ઉપર ઘી અને લોવા સાકર દળેલી, જરા ભાંગી નાખો ને હોવાનું લાડુ, જરા ભાંગી નાખો ને હોવાનો લાડુ, અધધ ઓડકાર્યા કે અલહમદુલિલ્લા, અધધ ઓડકાર્યા કે અલહમદુલિલ્લા, ગઝલ મોકળે મન પડો પડખે આડુ, ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે, ન સંકલ્પો ન સંચરવું ન એકે શબ્દ સાંભળશે, સહજ સાથે સળંગાઈ સમય ખળખળ વયા કરશે, ક્ષુધાનું વૃક્ષ ફલગરશે, તૃષા જલપાત્ર મુજ ભરશે, પાતળું અંબર દિશાઓ આવી ખુદ ધરશે, હૃદયનું રિક્ત આ આરોહશે ઊંચે અને ઊંચે, હૃદયનું રિક્ત આ આરોહશે ઊંચે અને ઊંચે, નિશીથે તારકોના તત્વનો અવકાશ જરમરશે, તળેટીથી ટૂંકો લગ ખેલ તું વાદળ પવન સંગે, તળેટીથી ટૂંકો લગ ખેલ તું વાદળ પવન સંગે, નિરુદ્દેશે મજાનું મન ધજાની જેમ ફરફરશે, સમાઈ ક્યાં શકું છું હું નગરમાં કે મહાલયમાં, ગુહા જેવું ગહન કાંઠે મને ગિરનાર સંઘર્ષે. અને આ સૃષ્ટિ અંગની ગઝલ સાથે આપણે આજનો આ પાઠ પરિક્રમાનો કાર્યક્રમ સમેટીએ, વિરામ આપીએ. ઘણી રચનાઓ છે પણ આ રચના સાથે આપણે પૂરું કરીએ. સૃષ્ટિ અંગનો અત્યારે આ રચના સાથે આપણે પૂરું કરીએ છીએ ત્યારે આ માહોલ પણ આપણા મનમાં છે. ઈચ્છાની આપ મેળે એણે દડી ઉછાળી, ઈચ્છાની આપ મેળે એણે દડી ઉછાળી, બહુ એકલો હતો એ ને આપ વીતી તાળી, ઈચ્છાની આપ મેળે એણે દડી ઉછાળી, બહુ એકલો હતો એ ને આપ વીતી તાળી, મૂળ શબ્દ ઉપન્યો કે તણખો કીધો અફાળી, મૂળ શબ્દ ઉપન્યો કે તણખો કીધો અફાળી, કંઈએ હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી, કીડી સમીક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે, પર્વતને ઊંચકું પણ પાંપણને ઊંચકાતી, આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે, શું છે રમત પવનનો ડાળીનો દાવ શું છે, શું છે કૂંપળ થઈને કોળ્યો ઝૂલ્યો થઈને ડાળી, ફૂલ છોડ થઈને આખર મગમગ થયો છે માળી, કરતા અકર્તા બંને છે ને નથી કશું એ, કરતા અકર્તા બંને છે ને નથી કશું એ, વીંટળાઈ ખુદ વળ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી, અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું, કેવું ગતકડું એનું ખુશ થાય છે નિહાળી, અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું, કેવું ગતકડું એનું ખુશ થાય છે નિહાળી, ઈચ્છાની આપ મેળે એણે દડી ઉછાળી, એકને એક જ સ્થળે મળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, પિંડ ક્યાં પેટાવવા પડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, હેત દેખીને ભલે હળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, પાંચ ભેળા સાવ શે ભળીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, ઉભરાવું હોય તો શમવું પડે, ઉગીએ જો તો જ આથમવું પડે, મેરું ચડતાય નહીં ચડીએ અમે, હોઈએ જ્યાં ત્યાં જ ઝળહળીએ અમે, કંઈક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઈ આ ડોલીએ,
કંઈક સમજ્યા ત્યારથી બેઠા છીએ, હાથમાં હુક્કો લઈ આ ઢોલીએ, ક્યાંથી મળીએ કૂકને ફળીએ, અમે હોઈએ જ્યાં ત્યાં જળહળીએ, અમે શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ. આ ડેલીઓના સ્થાન હવે ગગન ગોખ બન્યા છે. શબ્દના દીવા બળે છે ડેલીએ, આવતલ આવી મળે છે ડેલીએ, સ્વપ્ન જેવું શીદ સળવળીએ, અમે હોઈએ જ્યાં ત્યાં જ જળહળીએ, અમે એકને એક જ સ્થળે મળીએ, અમે અહીં આ સ્થળે આ ક્ષણે આ ક્ષણે ઓગળું છું એમ કરીને, ઘણા વખતે જાણે ને મળું છું એમ કરીને સુખ દુઃખની વાતો કરનારા આ કવિની કેટલીક ગઝલો અને કેટલીક રચનાઓ ગઝલ્સની ભીંત ઉપર એમણે આજે મારા માધ્યમથી પહોંચાડી. અવાજ નામની એક અદ્ભુત રચના એમના અવાજમાં સાંભળવા જેવી છે. એમાં જે રીતે એમણે આખી અવાજની લીલાને ચિત્રી બતાવી છે, એને દૃશ્ય શ્રાવ્ય માધ્યમમાં મૂકી બતાવી છે. કોમલ રિષભ અને અંતર ગાંધારની કવિતાઓ ફરીવાર ખાસ કરીને એ રીતે જોવા જેવી છે. પણ આ આપણા ગઝલકાર એ પોતાને ઠોઠ કહી અને એમનું ઠોઠપણું છે એ ઠેઠ કેવી રીતે પહોંચ્યું છે એના એમણે અનેક ઉદાહરણો આપણી ગઝલને આપ્યા છે. આપણી ગઝલની ભાષાને લવચિક કરીને આપણી ગઝલની ભાષાને ત્રણ પ્રકારના સ્તર આપીને એમણે ગઝલ્સને રળિયાત કરી છે. તો એવી આપણી એક મજબૂત રળિયાત મોહલાત રાજેન્દ્ર શુક્લના નામે ગઝલગઢ એમ હું કહેતો હતો ત્યારે. દુઈનો ગઢ એક બીજી જગ્યાએ જે રીતે હતો રિલકેનો, એમ જરા જુદી રીતે રાજેન્દ્રના પણ આ બધા ગઢ છે. અને એ બધા ગઢ કંઈ કોઈ એક સ્થળ સાથે જોડાયેલા નથી, એ બધા ગઢ તો જેમ ભીતર આપણને લઈ જનારા છે. તો આ ગુણધર્મોમાં ચમત્કારિક રીતે આ ગુણધર્મોને ફેરવી નાખવામાં જે કેટલાક અદ્ભુત ઉદાહરણો કવિતાના આપણને મળ્યા છે એમાંના ઘણા આપણી આ ગઝલોમાં મળ્યા છે. એ ગઝલોનો મહિમા આપણે કરતા રહીશું. આપણી જીભે મૌનમાં શબ્દ સમય પછી પણ સોઠે દોહરે જેમ ફરી વળે છે એમ કોઈ કવિતાના ભાવકને કવિ પૂછે છે કે મારી આ કવિતા તમને યાદ છે, મારી પાસે એનો પાઠ નથી. તો એ ભાવક રાજેન્દ્ર એ કવિતા કવિને લખાવે છે અને લગભગ આખી અકબંધ હતી એમ કવિ કહે છે. એ કવિતા અહીંયા કવિ બોલેલા, હે હે મધુમય મધુધારા વર્ષી, અમ સમીપ તું આવ, અમારી કોઈ કામનાની પ્રતિચ્છવી તારામાં ન હો. આવો કોઈ જ કામના વગરનો શબ્દ, એ કોઈ જ કામનાની પ્રતિચ્છવી પણ જે શબ્દમાં ન હોય એવા શબ્દની એવો એક નફકરો અને એવો એક પોતિકો શબ્દની ઝંખના જે આ કવિએ કરી છે એ પાછળ આવનારા બધા જ અનુજોએ એમાંથી. એમણે તો આકાશમાં આ બધા ખૂંટા રાખ્યા છે, એ આકાશી ખૂંટાઓને ઓળખીને એમાંથી દિશાઓ મેળવવાનું કામ અનુજ પેઢીનું છે. અને ગઝલ્સ એ રીતે એવા ખૂંટાઓ દેખાડવાનું અને એવા માઇલસ્ટોન એમાં સેવાસ્તંભો દેખાડવાનું અને એવા નવા અવાજોને પહોંચાડવાનું જે કામ કરી રહી છે એ માટે એમને અભિનંદન. અને આજે જરા ખબર ન પડે એવી રીતે આ વાત કરવાનું થયું, પણ આ પણ એક રંગ છે અને એ રંગ થકી પણ અધિક સત્વરે હોજો. જય જય ગરવી ગુજરાત. નમસ્તે. થેન્ક યુ. ગઝલ્સ પેજ હવે યુટ્યુબ પર પણ. વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ચૂકશો. youtube.com/c/ગઝલ્સ પેજ. આભાર. Thank you.